Assalamualaikum. Good morning, all of you. Standard 8, subject English. Unit topic माचे unit 4. Question of yes no yes no yes no. माचे activity 10 अने 11. जुओ आचेल्ले activity चे आपडे लास्ट पीरियड में एक्टिविटी 9 नो अभ्यास करी लीधो. हवे एक्टिविटी 10 विषे अत्यारे चर्चा करीशुं. जुओ अहींया पाठ्यपुस्तकनुं पेज आप्युं छे, दरेक ध्यानथी मने सांभळशे. एक्टिविटी 10 ए रीड अ स्टोरी एंड आंसर द क्वेश्चन. सरस मजानी स्टोरी छे अने ध्यानथी सांभळो अने एना आधारे आपणे क्वेश्चन आंसर लखवाना छे. वन डे चिंपू फॉक्स वॉज वॉन्डरिंग इन ध जंगल. टू वॉन्डर એટલે ભટકવું, રખડવું. એક દિવસ ચિમ્પુ ફોક્સ, ફોક્સ એટલે શિયાળ, શિયાળનું નામ શું છે? ચિમ્પુ. ચિમ્પુ ફોક્સ જંગલમાં આમ તેમ ભટકી રહ્યું હતું. ઓન ધ વે સડનલી, રસ્તામાં અચાનક, હી સો અ બેબી એલિફન્ટ જમ્બો. અચાનક તેણે રસ્તામાં કોને જોયું? બેબી એલિફન્ટ જમ્બોને જોયું. જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી. જમ્બો મોટેથી રડી રહ્યું હતું. સો ચિમ્પુ આસ્ક્ડ હિમ. આથી ચિમ્પુએ તેને પૂછ્યું, ડિયર જમ્બો, વાય આર યુ ક્રાઇંગ? વહાલા જમ્બો, તું શા માટે રડી રહ્યો છે? જમ્બો, મિકી સ્લેપ્ડ મી. મિકીએ મને તમાચો માર્યો. ચિમ્પુ, હુ ઇઝ મિકી? મિકી કોણ છે? મિકી ધ મંકી. મિકી કોણ છે? મંકી છે. વાય ડીડ હી સ્લેપ યુ? સ્લેપ એટલે ફટકારવું, તમાચો મારવો. શા માટે તેણે તને તમાચો માર્યો? જમ્બો, હી વોઝ એંગ્રી. તે ગુસ્સામાં હતો. વાય વોઝ હી એંગ્રી? શા માટે તે ગુસ્સામાં હતો? જમ્બો, આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક. ભૂલથી મેં ડાળી તોડી નાખી. વૃક્ષની ડાળી, બ્રાન્ચ એટલે વૃક્ષની ડાળી. હી વોઝ સિટિંગ ઓન ઇટ. એ ડાળી પર તે બેઠો હતો. તે જ ડાળી મેં તોડી નાખી. વેલ, ધેર ઇઝ અ પોઈન્ટ. તે વાત છે. સે સોરી એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ. એની માફી માંગ અને ચાલો મિત્રો બની જાઓ. જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકેમ ફ્રેન્ડ્સ અગેન. જમ્બોએ મિકીની માફી માંગી અને તેઓ બંને ફરીથી મિત્રો બની ગયા. હુ વોઝ ચિમ્પુ? હવે એને આધારે આપણે ક્વેશ્ચન આન્સર લખીએ. ચિમ્પુ કોણ હતો? ચિમ્પુ વોઝ અ ફોક્સ. ચિમ્પુ શિયાળ હતો. વાય વોઝ જમ્બો ક્રાઇંગ? જમ્બો શા માટે રડી રહ્યો હતો? જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ હી સ્લેપ્ડ હિમ. જમ્બો રડી રહ્યો હતો કારણ કે તેને બેબી એલિફન્ટે તમાચો માર્યો હતો. હુ વોઝ મિકી? મિકી કોણ હતો? મિકી વોઝ અ મંકી. મિકી એક મંકી હતો. વાય ડીડ મિકી સ્લેપ જમ્બો? શા માટે મિકીએ તમાચો માર્યો? મિકી સ્લેપ્ડ જમ્બો બીકોઝ મિકીએ જમ્બોને તમાચો માર્યો કારણ કે જમ્બો બ્રોક અ બ્રાન્ચ ઓન વીચ હી વોઝ સિટિંગ. જે બ્રાન્ચ પર, જે વૃક્ષની ડાળી પર જમ્બો બેઠો હતો, મિકી બેઠો હતો, એ જ ડાળી જમ્બોએ તોડી નાખી હતી. હાઉ ડીડ જમ્બો એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ્સ અગેન? જમ્બો અને મિકી મિત્રો કેવી રીતે બન્યા? જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકેમ ફ્રેન્ડ્સ અગેન. જમ્બોએ મિકીની માફી માંગી અને તેઓ મિત્રો બની ગયા. ત્યાર પછી છે એક્ટિવિટી 11. એક્ટિવિટી 11માં પણ લેટ્સ લાફ, ચાલો હસીએ. ધેર ઇઝ મિસ્ટર વિકિન્સ. આ મિસ્ટર વિકિન્સ છે. હી ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન્સ ટુ એવરી વન. તે હંમેશા દરેકને પ્રશ્નો પૂછ્યા કરે છે. ઓલ આર સેડ. બધા તેનાથી દુઃખી છે. ધે આર બોલ્ડ. તેઓ કંટાળેલા છે. વેન એવર મિસ્ટર વિકિન્સ કમ્સ. જ્યારે મિસ્ટર વિકિન્સ આવે, ધે રન અવે ફ્રોમ ધેર. તેઓ ત્યાંથી ચાલ્યા જાય છે. મિસ્ટર વિકિન્સ આસ્ક મેની ક્વેશ્ચન્સ ટુ એવરી વન. મિસ્ટર વિકિન્સ, શ્રીમાન વિકિન્સ બધાને, દરેક જણને પ્રશ્નો પૂછ્યા કરે છે. વન ડે મિસ્ટર વિકિન્સ મીટ્સ મિસ્ટર બીકોઝ. એક દિવસ મિસ્ટર વિકિન્સ મિસ્ટર બીકોઝને મળે છે.
Let's see what happens. ચાલો આપણે જોઈએ શું થાય છે. મિસ્ટર વિકિન્સ પૂછે છે કોને? મિસ્ટર બિકોઝ ને. Why are you here? તમે કેમ અહીંયા છો? Because I like this garden. કારણ કે મને આ બગીચો ગમે છે. Why do you like it? તે શા માટે ગમે છે? કારણ કે I like colorful flowers. મને રંગબેરંગી ફૂલો ગમે છે. Why the flowers are so colorful? શા માટે બધા ફૂલો રંગબેરંગી છે? Because of rain, sunlight, soil and water. કારણ કે વરસાદ, સૂર્યપ્રકાશ, પાણી, જમીન પર ધૂપ હોય છે, એ બધાને લઈને ફૂલો રંગબેરંગી છે. Why don't I know this? શા માટે મને તે ખબર નથી? Because of your question. કારણ કે તમારો પ્રશ્ન છે. Why do I ask question? શા માટે હું પ્રશ્ન પૂછું છું? Because you don't know the answer. કારણ કે તમને જવાબની ખબર નથી. No, I know. ના, હું જાણું છું. Oops, I forget to ask question. Why? પછી એ કહે છે કે હું પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો. શા માટે? Because I can give every answer to your questions. કારણ કે મેં તારા બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા, એટલે તું મને પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો. બીજું છે એન્ટવન. કીડી, પહેલી કીડી કહે છે, ઓ યુ આર ઇન હરી. અરે તું ઉતાવળમાં છે. વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જઈ રહી છે? આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ. તો બીજી કીડી શું કહે છે? હું હોસ્પિટલ જાઉં છું. શા માટે? એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડન્ટ. હાથી મને રસ્તામાં મળ્યો, તેને અકસ્માત થયો હતો. આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય બ્લડ. હું તેને મારું બ્લડ આપવા માટે જાઉં છું. જેકોબ, આઈ હેવ લોસ્ટ માય ડોગ. મેં મારો કૂતરો ગુમાવ્યો છે. વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન અ ન્યૂઝપેપર? એટલે વોલ્ટર શું કહે છે કે શા માટે તું એને ન્યૂઝપેપરમાં જાહેરાત નથી આપતો? એટલે જેકોબ શું કહે છે? ડોન્ટ બી સિલી. મૂર્ખ ન થા. આઈ ઇટ કેન નોટ રીડ. તે વાંચી શકતો નથી. તો આ પ્રમાણેની આપણી એક્ટિવિટી 10 અને 11 હતી. આ એક્ટિવિટી તમારે વ્યવસ્થિત સારા અને સુંદર અક્ષરે નોટબુકમાં લખી લેવાની રહેશે. થેન્ક યુ.